ગુંદાલામાં સાંથણીમાં મળેલી જમીન ખેડૂતોને નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. મુંદ્રા તાલુકાના ગુંદાલા સીમમાં વર્ષ 1960ની આસપાસ ખેત મજૂરોને જમીન સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવેલ હતી, તેમજ જમીનનો હુકલ સુડબુક હાલીમાજી સહિત 7-12-8 રેકોર્ડ પણ ઉપલબ્ધ છે. તેમ છતાં અનેક ખેડૂતોને સ્થાનિક જમીન મળેલી નથી, તેમજ નકશામાં પણ બેસાડાયેલી નથી. આના સિવાય અનેક વિસંગતાઓને સ્પષ્ટ કરવા આજે જિલ્લા સમાહર્તા સમક્ષ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા કચ્છ જિલ્લા પ્રમુખ હિતેશ મહેશ્વરીની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જોકે વધુમાં નરેશ મહેશ્વરીએ કહ્યું હતું કે જો આગામી દિવસોમાં નિકાલ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન અને ચક્કાજામ કરવામાં આવશે. વાયબ્રન્ટ ગુજરાતના નામે કરોડોનો ઇન્વેસ્ટ કરવા માટે રાજ્યની સરકારે જે ધુમાડા કરી રહી છે પૈસાના, ત્યારે અને કચ્છ જિલ્લામાં જેને પેરિસ તરીકે ઉપનામ આપ્યું છે એવા મુંદ્રા તાલુકાના ગુંદાલા ગામ અને એના આજુબાજુમાં જે ખેડૂતો છે, એ ખેડૂતોને 1960, 1962 અને 1965 ની આજુબાજુમાં જે જમીનો રાજ્ય સરકાર દ્વારા સાથડી કરીને એલાઉટ કરવામાં આવી હતી, એ જમીનો આજની તારીખે આજે લગભગ 50-55 વર્ષ બાદ પણ ખેડૂતો આજે પણ વ્યથિત છે. આજે એમને વ્યથા લઈ કરીને જિલ્લા કલેક્ટર સાહેબ પાસે એમની વેદના પહોંચાડવા માટે આવ્યા હતા. તો એ જમીનો આજે એમના 7-12 છે, તમામે તમામ રેકોર્ડ છે, હાલીમાજી હોય, સુડબુક હોય, તેમ છતાં ત્યાં કને જે મુંદ્રા અદાણી પોર્ટ છે, ત્યાં કને અદાણી પોર્ટના જે અમુક સત્તાધીશો છે, એ સત્તાના જોરે એ ખેડૂતોને ક્યાંક હેરાન પરેશાન કરી, એમને નોટિસો આપી અને જે વર્ષોથી એ જગ્યા ઉપર ખેતી કરી રહ્યા છે, આજે પાણીના બોર છે, ત્યાં કને ફેન્સિંગ કરેલ છે, પોતાના મકાન છે, આસિયાનો છે, અને છેલ્લા લગભગ 50-55 વર્ષ સુધી ત્યાં કને ખેતી કરી રહ્યા છે અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. એ ગુજરાન ચલાવી રહેલ ખેડૂતો ઉપર આ જે બુલડોઝર અને અદાણી કંપની દ્વારા જે ચલાવવામાં આવે છે, એની બાબતે આજે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરવામાં આવ્યો કે જેટલો પણ રેકોર્ડ છે એ રેકોર્ડની તમામે તમામ ખરાઈ કરી અને જે લોકોના 7-12 છે એ લોકોને ત્યાં કને સ્થાનિક જમીન પ્રત્યક્ષ રીતે ત્યાં કબજા મળવામાં આવે, ડીએલઆર દ્વારા એની ખોટ માપણી કરી અને જમીનો સોંપવામાં આવે. અમુક જમીનો એવી છે કે જેના હુકમો છે, રેકોર્ડ છે, પણ ત્યાં કને એ લોકોને હજી સુધી એના 7-12 નથી બન્યા. તો એના માટે પણ જિલ્લાનું વહીવટીતંત્ર, પ્રાંત અધિકારી શ્રી માંડવી મુંદ્રા અને મામલતદાર શ્રી મુંદ્રા સંયુક્ત રીતે એક સંકલન કરી અને આ જે વર્ષો જૂના પ્રશ્નો છે જે ખેડૂતોના અને એનામાં દરેક સમાજના છે, ન કોઈ એક સમાજનો, ખેડૂત એટલે આ ભારતનો ભાગ્ય વિધાતા કહેવાય, ત્યારે આ રાજ્યની સરકારને, જિલ્લા કલેક્ટર સાહેબને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આ જે ખેડૂતોના પ્રશ્નો છે એ સાત્વરે એને ઉકેલ કરવામાં આવે, અન્યથા ટૂંક જ સમયમાં કદાચ વધુને 20 દિવસની અંદર જો અમારો આ પ્રશ્ન ક્યાંક સકારાત્મક રીતે એનો ઉકેલ કરવામાં નહીં આવે અથવા તો એની સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ખેડૂતોને લઈ અને જિલ્લા કલેક્ટરની સામે ધરણા ઉપર બેસશું. ધરણામાં પણ અગર જો અમને ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં ભૂખ હડતાળ ઉપર બેસશું અને ભૂખ હડતાળમાં પણ જો અમને રાજ્ય સરકાર અને જિલ્લા કલેક્ટર અને જિલ્લાનો વહીવટીતંત્ર દ્વારા ન્યાય આપવામાં નહીં આવે તો જરૂર પડશે તો અદાણી અને જુબલી ગ્રાઉન્ડ ઉપર પણ ચક્કાજામ આ ખેડૂતો દ્વારા કરવામાં આવશે, જેની ગંભીરતાની નોંધ આપના દ્વારા જિલ્લાનું વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અને રાજ્ય સરકાર એનો ખાસ ગંભીરતાથી નોંધ લે. આજરોજ રાષ્ટ્રીય દંડ અધિકાર મંચ દ્વારા કચ્છ જિલ્લા કચેરીએ કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યો, જેમાં મુંદ્રા તાલુકાના મોજી ગુંદાલા ગામે, જેમાં આજથી 1960 ના વખતમાં એ વર્ષ દરમિયાન આજુબાજુના વર્ષોમાં હુકમો આપેલા છે. સર્વે સમાજના અહીંયા ખેડૂતો એકત્ર થયા છે, દલિત સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય કે અન્ય સર્વે સમાજના, જેમને 1960 અંતથી લઈ અને 10 વર્ષ દરમિયાન જે પણ હુકમો મળેલા છે એનામાં એમની પાસે આજે દરેક પ્રકારના રેવન્યુ રેકોર્ડ છે, સુરબુક છે, આજીમાલી છે, હુકમો છે, 7-12 છે. તે છતાં આજ પણ એમની જમીન, કોઈક જમીનના નકશા ત્યાં નથી બન્યા, કોઈકને સ્થળ ઉપર જમીન આપવામાં નથી આવી, તો એવી અમુક જમીનો એવી પણ છે કે 7-12 અને દરેક કાગળિયા હોવા છતાં ત્યાં સ્થળ ઉપર જમીન મળવાપાત્ર થઈ નથી.
એ સર્વે બાબતને લઈને આજે કલેક્ટરશ્રીએ પાસે અમે દરેક સમાજના ખેડૂતો સાથે મળી અને આવેદન પત્ર આપી અને એટલું જ સાહેબને જણાવ્યું છે કે આપ આ અરજીને ધ્યાને લઈ અને ત્યાં આજે જમીનો જયારે 100 વાડનો પ્લોટ પણ આ સરકાર દ્વારા મળવા પાત્ર નથી ત્યારે અમે એટલું જણાવીએ છીએ કે આ જે જમીનો છે એના પર આ ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવે છે અને હવે ત્યાં અદાણી જે કંપની છે એના દ્વારા એમને વારેઘડી કંડગ્રહ કરવામાં આવે છે. કારણ કે અદાણી કંપની એવું ત્યાં જણાવી રહી છે કે અમારી ત્યાં જમીનો છે, આ લોકોને ત્યાં વારેઘડી એમને નોટિસો આપવી કે એને કંડગ્રહ કરવાનો જયારે વિષય બને છે ત્યારે કલેક્ટર સાહેબને કહી અને આજે 6 દાયકા જેટલો સમય વીતી જતા છતાં પણ જો આ જે કચાસ રહી છે એ વહીવટ તંત્રની કચાસ છે, માટે વહેલી તકે અમે આટલે રાષ્ટ્રીય અધિકાર મંચ દ્વારા જણાવીએ છીએ કે આ વહેલી તકે જે કચાસો છે, જે વિસંગતતાઓ છે એ દૂર કરી અને આ જે ખેડૂતો છે એમને કોઈ કનગ્રત ન થાય. એ સાથે મુંદ્રા તાલુકાના ઘણા બધા રેકર્ડમાં ઘણી બધી વિસંગતતાઓ છે, અમે ઘણા સમયથી જોતા આવ્યા છીએ. તેમાં દલિત સમાજ પ્રત્યેની એક માનસિક આભરછેદ જેવી પણ વસ્તુ અમને જણાય છે. ક્યાંક એમના સાથમારો હોવા છતાં પણ તેમને સ્થળ ઉપર જમીન નથી મળતી, હુકમ હોવા છતાં સ્થળ ઉપર જમીન નથી મળતી. માટે આજે કલેક્ટરશ્રીને એ જ રજૂઆત કરી છે કે જે પણ મુદ્દે આ જમીનોના પ્રશ્નો ચાલી રહ્યા છે એનામાં અદાણી જેવી કંપનીઓના સાથે બેસી નહીં અને સાચા ખેડૂતો છે જે જમીન વાવી અને ખેતી કરી છે એમને સાથ સહકાર આપે, અન્યથા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ આ મુદ્દે ચોક્કસ આગળ જતા ધરણા અને આંદોલનો કરશે.